નમસ્કાર ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર તો બેવડી ઋતુ સહન કરવા માટે રહેજો તૈયાર આગામી દિવસ સુધી બેવડી ઋતુનો વર્તારો રહેશે હવામાન વિભાગે કરી છે આગાહી અમદાવાદ ગાંધીનગર સહિત પંદર થી વીસ ડિગ્રી રહેશે તાપમાન અન્ય સ્થાનો પણ આ જ તાપમાન રહેવાનું છે ભર ઉનાળાનો રાજ્યના લોકોએ કરવો પડશે સામનો કચ્છ નલિયામાં દસ ડિગ્રી સુધી રહેશે તાપમાન वेस्टर्न डिस्टर्बेंस नी असर थी ने ठंडी बपोरे गर्मी रह अगले अगर हम आने वाले चार से पांच दिनों की बात करें तो मुख्य तौर पे जो है मौसम जो है शुष्क बना रहेगा और तापमान की बात करें तो तापमान में जो है किसी तरह की भारी जो है बदलाव की हम उम्मीद नहीं कर रहे हैं

પણ અમારા ગામમાં મિક્યાળો મિક્યાળા છે એ મીખિયાળામાં અવારનવાર બહુ ભૂકંપ આવે છે તો કાલે મેં ભૂકંપનો આંસકો અનુભવ્યો તો થોડીક હવે હૃદયમાં બીક લાગે છે દ્વારકામાં સરકારી હોસ્પિટલને તાળા જી હા હોસ્પિટલમાં તબીબ હાજર ન રહેતા ઇમરજન્સી સેવાને અસર પહોંચી છે ડોક્ટર ન હોવાથી અનેક દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને અમુક દર્દીઓને અન્ય હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે ત્યારે પિસ્તાળીસ ગામો માટે મહત્વની દ્વારકાની હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની ગઈ છે ગોપીનાગેશ અને બાજુમાં અત્યારે એને બીપી લો છે આજે નથી ઓફિસમાં એ તાળા છે ને ટાઈમ ટેબલ લેતા નથી આવી પરિસ્થિતિમાં અમારે આવી પરિસ્થિતિ રહેશે તો અમારે તો સરકારી દવાખાનું મિનિંગ શું છે મેડિકલ ઓફિસર કોઈ પણ જાતની રજા વગેરે અનધિકૃત રીતે જતા રહેલ છે એ અન્વયે વિભાગીય કચેરી રાજકોટમાં જાણ કરી એટલે ત્રણ અલગ અલગ હોસ્પિટલોમાંથી ઓર્ડર કરેલા છે એમણે પણ ત્રણેયમાંથી એક પણ ડોક્ટર હાજર ન થતા અને પોરબંદર હોસ્પિટલના ડોક્ટર સળંગ બે દિવસથી ડ્યુટી કરતા હતા એટલે એ પણ આજે જતા રહ્યા એટલે આજે પરિસ્થિતિ એવી બની કે એક પણ જગ્યાએથી મેડિકલ ઓફિસર પ્રતિનિધિ પર આવેલ નથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો છે સાહિલ ખોખર નામનો તબીબ સિવિલ હોસ્પિટલમાં કરતો હતો દારૂનું સેવન પોલીસને જાણ થતાં પોલીસે સાહિલ ખોખર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તબીબની રૂમમાંથી દારૂ પણ પકડી પડાયો છે આ મામલે આરએમઓ સહિતના ત્રણ અધિકારીઓની તપાસ કમિટી ચોવીસ કલાકમાં પોતાની તપાસ પૂર્ણ કરશે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ખાતરી આપી છે કે હકીકત જે સત્ય છે પુરવાર થશે સરકારના કેફી દ્રવ્ય સાથે ફરજ કરવી એ ગુનો છે એના લગતા જે કઈ શિસ્તના પગલા છે એમાં ફરજ મોકો બી બે આવી શકે છે સસ્પેન્શન પણ આવી શકે છે રાઈટ સર રોજ આ સેવન કરતા હતા અને પેશન્ટોની તપાસ સિવિલ તંત્ર અજાણ હતું કે પોલીસ સુધી વાત અને પછી થયું આપની વાત સાથે હું એક નાની વાત કરીશ કે વસ્તુ છે કે નહીં એની તપાસ કમિટી અમે તાત્કાલિક દીધી છે અને અમારી જે તપાસ કમિટી છે એ ચોવીસ કલાકમાં અમને રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સોહિલ ખોખર દારૂ પીધેલ હાલતમાં છે અને તેમની પાસે દારૂની બોટલ પણ છે જે આધારે ડોક્ટર રૂમ સિવિલ હોસ્પિટલ ખાતે રેડ કરતા ડોક્ટર સોહિલ હનીફ ખોખર પીધેલ હાલતમાં જણાવેલ આ ઉપરાંત તેમની પાસેથી દોઢસો એમ જેટલી કેફી પદાર્થ પ્રવાહી પણ મળી આવેલ છે આ ડોક્ટર સોહિલ ખોખર અગિયાર મહિનાના કરા કરાર આધારિત સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તે એક મહિના પહેલાં એમના મિત્રો સાથે દીવ ગયા ત્યાંથી લઈ આવવાનું હાલ તપાસમાં કહે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે સમયસર પગાર ચૂકવવાની તેમજ ભારણ કરવાની માંગ સાથે કર્મચારીઓ આરોપ છે કે જે કંપની સાથે કોન્ટ્રાક્ટ છે તેના સંચાલકો સમયસર પગાર નથી ચૂકવતા ઉપરાંત કર્મચારીઓને આઈ કાર્ડ યુનિફોર્મ બાબતે પણ હેરાનગતિ છે કર્મચારીઓનો દાવો છે કે આઈ કાર્ડ અને યુનિફોર્મ કંપની આપ્યા જ નથી બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશોએ કર્મચારી સાથે વાતચીત કરી હતી અને મામલો થાળે પાડ્યો જોકે કર્મચારીઓ

બનાસકાંઠામાં હાથી રોડ અંગે રોગ અંગે આરોગ્ય વિભાગ સતર્ક છે ડીસા સહિત જિલ્લામાં વિવિધ ટીમોની તપાસ શરૂ ઘરે ઘરે જઈ અને બ્લડ સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે બ્લડ સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવશે પરીક્ષણમાં વાયરસ જણાશે તો તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે ભરૂચમાં જંબુસરની રેફરલ હોસ્પિટલમાં પશુઓ રખડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે હોસ્પિટલમાં ટહેલતી બકરી આરામ કરતું શ્વાન નજરે પડ્યું છે રેફરલ હોસ્પિટલના પ્રશાસનની બેદરકારીના કારણે હોસ્પિટલમાં રખડતા સામ્રાજ્ય છે અને હવે અહીં સવાલ એ થાય છે કે આ પશુઓ કોઈ નવજાતનો ભોગ લે તો જવાબદાર કોણ કેમ આટલી બેદરકારી દાખવવામાં આવે છે જુઓ જંબુસરની રેફરલ હોસ્પિટલ આ નજારું શ્વાન આરામ ફરમાવી રહ્યું છે કોઈ તેને ત્યાંથી ભગાડનાર નથી અને બકરી પણ આરામથી રહી છે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ગામોમાં દીપડાનો આતંક યથાવત છે મૂલધર ધોરીવાવ ગામના બે બાળકોના દીપડાએ ભોગ લીધો અને દીપડાએ ટોકરવા ગામે સસલાનું પણ મારણ કર્યું અને સતત આઠમા દિવસે દીપડાનું આતંક યથાવત છે દીપડાને પકડી પાડવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે વન વિભાગ હરકતમાં આવ્યું છે દીપડાને ઝડપી પાડવા અગિયાર જેટલા ઓટોમેટિક પાંજરા મૂકવામાં આવ્યા છે તેમાં સાત ટ્રેપ કેમેરા અને ડ્રોનથી પણ સતત નજર રખાઈ રહી છે વન વિભાગના એકસો છત્રીસ જેટલા કર્મચારીઓ દીપડાને પકડી પાડવા માટે કામે લાગ્યા છે તો કેટલા કર્મચારી હવે પાંજરામાં બેસી દીપડો નજીક આવે

આ જ મામલે હવે આ પરિવાર છે ન્યાય માગી રહેલો છે અને આ પરિવાર જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવા માટે તૈયાર નથી પરિવારજનો સાથે જ વાત કરીશું કેવા રીતે આ ઘટના અને શું છે છેલ્લા લગભગ એક વર્ષથી રખડતા ઢોરોનો ત્રાસ ગામ નગરપાલિકામાં અંકુશ બાર છે વારંવાર દલિત સમાજે અન્ય સમાજે આ વિશેષ આ નગરપાલિકાના સી ચીફ ઓફિસરને અમે લેખિત પ્રદર્શનકારી આંદોલન તેમજ આવેદન આપીને એની જાણકારી આપી છે અને તેમ છતાં આ ઘટના બની હોય તો એ માટે આ દેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અમારો પૂરેપૂરો વિરોધ છે કેમ કે એ ફરિયાદની આરોપી તરીકે અમે એમને જ પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ કારણ કે એમને વારંવાર અમે ચીફ ઓફિસરને જ રજૂઆત કરેલી છે તેમ છતાં એમણે કોઈ પગલાં લીધા નથી આજ દિન સુધી રેકોર્ડમાં છે કે કોઈ રખડતા ડોરો પકડ્યા હોય કે એને દંડ કર્યો હોય એના માલિકની ધરપકડ થઈ હોય એવું ક્યારેય નથી બન્યું તો આ આ બધી જ વસ્તુઓના જે ભૂતકાળમાં થતી આવી થઈ રહી છે એનું આ પરિણામ છે એના પરિણામ રીતે કઈ કાશ્ના મરી ગયા એ ઇમ્પોર્ટન્ટ નથી કઈ જ્ઞાતિના મરી ગયા બેન એ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ઢોરના કારણે મરી ગયા અને રખડતા ત્રાસ રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી એની રજૂઆત વારંવાર પ્રજા કરી રહી છે તેમ છતાં આ નગરપાલિકાના જે કોઈ સંબંધિત અધિકારીઓ તેમજ જે કંઈ વહીવટદારો કે રાજકારણીઓ એના એને એમના કોઈ પગલાં લેવામાં મદદ અમને પણ નથી કરી તો આજે અમે પણ એક તટસ્થ રીતે અમે મક્કમ રીતે આજે ગામ નગરપાલિકામાં રહેતા વસવાટના રહેતા લોકો અમે મક્કમ રીતે આજે ઊભા છીએ કે જ્યાં સુધી અમને એ ચીફ ઓફિસર સામે કાયદેસરની ફરિયાદ નહીં થાય ત્યાં સુધી અમે અમારી ડેડ બોડી અમારા સ્વજનની મૃતક ની સ્વ મૃતદેહ અમે સ્વીકારીશું નહીં આ અમારા સર્વેની માગણી છે ખાસ કરીને જે ઘટના બનેલી હતી ક્યારે ઘટના બનેલી કેવા પ્રકારે બનેલી અને ત્યારબાદ આ જે છે કઈ રીતે રજૂઆત કરવામાં આવે આ ગઈકાલ સાંજનું બન્યું એટલે એ સાંજનો સમય લગભગ અજવાળો જ સમય હતો એમાં ઢોર ના હોય સાડા પાંચ બરાબર તેમ છતાં જો આવી ઘટનાઓ બનતી હોય એ બેન જાહેર માર્ગ પર શાંતિથી જતા હતા અને એ એની ઉપર એકદમ એટેક કર્યો અને ત્રણ ચારો ઉછાળીને ફેંકી દા અને ઘટના સ્થળે એમનું મોત થયું તો આ બાબતે અમારો આ વિરોધ છે અને અમારી આ રજૂઆત છે આજે અમે દેહગામ પોલીસ સ્ટેશનની સામે દેહગામના નગર જનો સર્વ જ્ઞાતિના લોકો ભેગા થઈને આ માગણી કરી રહ્યા છે કે આ આ ત્રાસથી દરે અમારા નગરજનોને મુક્ત કરે શું જવાબ છે વહીવટી તંત્ર એવું કે છે કે આ માટે અમે એક બીજાની ખો બીજા ઉપર નાખતા હોય છે દરેક અધિકારી પોતાનું એવું વક્તવ્ય રજૂ કરે કે હું જવાબદાર નથી તો શું પ્રજા જવાબદાર છે એના માટે ચૂંટાયેલો એક અધિકારી ચૂંટાયેલો એક કોર્પોરેટર પણ એની જવાબદારી સ્વીકારવા આજે તૈયાર નથી કે એના માટે એ પોતે પણ એક તટસ્થ રીતે રજૂઆત કરવા માટે પણ નથી તો અમારી આ પોલિટિકલ વિંગ માટે પણ અમે વિરોધ કરીએ છીએ એના માટે એમના બી અમે જણાવીએ છીએ કે તમે તમને પણ અમે ચૂંટણી લાવ્યા છે તેમ છતાં તમે અમારી આજે અમારી પડખે નથી તો બિલકુલ રાજ્ય સરકાર પણ ધોળ નિયંત્રણ કાયદો જે છે તે લાવેલો ને નિયમ પ્રમાણે કાર્યવાહીની માગણી છે તે પરિવારજનો કરી રહેલા છે હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર કેવા પ્રકારે પગલાં લે છે અને પોલીસ ફરિયાદ છે તેની અંદર કોને કોને આરોપી જાહેર કરવામાં આવે છે કેમ દીક્ષિત દરજી સાથે માકડિયા ન્યૂઝ એટીન ગુજરાતી દહેગામ તો ઢોરની અડધી એક મહિલાનું મોત થયું હતું જો કે આ મામલાનું કોઈ ઉકેલ નથી આવી રહ્યું દહેગામમાં સોમવારે મામલો ભીજક્યો જ્યારે આ મહિલાનું મોત થયું ઉચ્ચ અધિકારીઓના નામ ફરિયાદમાં લખવા માટે સતત જે લોકો છે તે દબાણ કરી રહ્યા છે આણંદ શહેરમાં નગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી અને સોજીત્રા વિસ્તારના મુખ્ય માર્ગો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યા લારી ગલ્લા સહિત પાક્કા ઓટલાના દબાણો તંત્ર દ્વારા હટાવાયા નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં યુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારથી જ વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આણંદના ઉમરેઠમાં ચોરીનો મામલો સામે આવ્યો છે પૂજારા શોરૂમની પાછળની દિવાલ તોડી તસ્કરોએ લાખોની ચોરી કરી ઉમરેઠ પોલીસ સ્ટેશનની પાંચસો મીટરની અંદર જ આ ચોરી થઈ અને જેના કારણે પોલીસને આ ચોરી મોટો પડકાર સાબિત થયો છે આ સાથે જ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠ્યા છે કારણ કે અગાઉ પણ આ શોપિંગ મોલમાં મોબાઈલ શોપમાં ચોરી થઈ હતી ત્યારે ઉમરેઠ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ આરંભી હતી સરકારે જંત્રીમાં કરેલા ભાવ વધારા મુદ્દે અમદાવાદમાં બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા અને સરકાર દ્વારા જંત્રીમાં સો નો વધારો કરવામાં આવ્યો છે તે સંદર્ભે ડેવલપર્સે મુખ્યમંત્રી સાથે બેઠક કરી પોતાના મુદ્દા મૂક્યા છે જંત્રીમાં સો ટકાના બદલે પચાસ નો વધારો કરવા માટે માંગ કરી છે તેમજ બાંધકામમાં વીસ ટકા એફએસઆઈમાં વીસ ટકા જમીનમાં પચાસ ટકાની માંગણી કરી છે આ નવી જંત્રી પહેલી મેથી લાગુ કરવાની પણ માંગ કરાય છે મુખ્યમંત્રીએ જંત્રી સંદર્ભે કરવા આશ્વાસન જે પચાસ ટકાની માંગણી કરી છે અને જમીન અને બાંધકામની બંનેની જંત્રી અલગ અલગ હોવી જોઈએ એટલે જમીનમાં પચાસ ટકા ની વધારાની માંગણી કરી છે અને બાંધકામમાં છે એમાં વીસ ટકાની માંગણી અમે કરી છે પેપર લીક અંગે વિધાનસભામાં કડક કાયદો લવાશે પેપર લીક સામે રાજ્ય સરકાર લાવશે કડક કાયદો કડક કાયદા માટે ડ્રાફ્ટિંગ પણ શરૂ કરાયું છે બજેટ સત્રમાં આવશે બિલ હાલમાં રાજસ્થાન યુપીના કાયદાનો અભ્યાસ કરાઈ રહ્યો છે નવા કડક કાયદામાં જોગવાઈઓની વિચારણા થઈ રહી છે દસ વર્ષની જેલ દસ લાખના દંડની જોગવાઈની વિચારણા છે પેપરના અલગ અલગ સેટ તૈયાર કરવાની પણ વિચારણા છે અને સાથે જ નવથી દસ લાખ ઉમેદવારોની પરીક્ષાના બદલે નિર્ણય અલગ અલગ તબક્કામાં પરીક્ષા લેવાની પણ વિચારણા છે ખાનગી પ્રિન્ટિંગ પ્રેસની જગ્યાએ સરકારી સ્થળે છાપવાની વિચારણા છે પેપર ફોર્ડના લેનાર બંને સામે કડક સજાની જોગવાઈ સંડોગણીમાં ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપી શકે તેવી પણ જોગવાઈ થઈ શકે છે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે છ માસની સજા ફટકારી છે વર્ષ બે હજાર દસમાં ચોરવાડ ગામ પાસે હોલિડે કેમ્પમાં મારામારી થઈ હતી અને આ કેસમાં મિત રોહન વૈદ્યને માર મારવામાં આવ્યો હતો રોહન વૈદ્યએ ચોરવાડ ખાતે ફરિયાદ નોંધાવી હતી અને કેસની સુનાવણી જૂનાગઢના માળિયા હાટીના કોર્ટમાં હાથ ધરાઈ કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ વિમલ ચુડાસમા તેમજ તેની સાથે અન્ય ચાર લોકોને છ મહિનાની સજા ફટકારી છે જેઈ મેન્સનું પરિણામ જાહેર થયું છે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાય છે આ પરીક્ષા અમદાવાદના બે વિદ્યાર્થીઓ સો ટકા સાથે ઉત્તીર્ણ થયા છે કૌશલ અને સો આવ્યા છે જાન્યુઆરીમાં લેવાઈ હતી આ પરીક્ષા તો અમદાવાદના બે વિદ્યાર્થીઓ પાસ થયા છે જેઈ મેન્સ નું પરિણામ જાહેર થયું છે સો ટકા સાથે ઉત્તીર્ણ થયા છે આ બંને વિદ્યાર્થીઓ કૌશલ અને હર્સુલ સુથારને

हंड्रेड परसेंटाइल आए तो अच्छा लगा कि इतनी मेहनत सफल हुई आ, किसको श्रेय देना चाहोगे ये इतनी मेहनत इसका श्रेय मैं एलन करियर इंस्टीट्यूट की फैकल्टी को देना चाहूँगा और मेरी फैमिली को देना चाहूँगा जिसने मेरे लिए इतना अच्छा स्टडी इन्वायरमेंट बनाया कि मैं ऐसा कर सकूँ कितना टाइम पढ़, पढ़ाई करते थे क्या है करीबन नाइन टू टेन तो आवर्स पढ़ते थे हर रोज क्लासेस अगर इंक्लूड कर ले तो हर्षुल अपनी साथ हर्षुल शू कैसो હન્ડ્રેડ હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ સ્કોર કર્યું છે શું બસ મને તો બહુ ખુશી થાય છે મેં ક્લાસ થી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી પણ મેં એવું વિચારનું હતું કે મારી હન્ડ્રેડ પરસેન્ટેજ લાવશે ત્યારે આવી ત્યારે એટલું ખુશી થઈ અને મારી હવે કોન્ફિડન્સ બહુ બુશ થઈ ગયું છે જેથી હું ઝી એડવાન્સમાં નેક્સ્ટ ગોલમાં બી બહુ સારું સ્કોર કરી શકીશ શું નેક્સ્ટ ગોલ શું છે મારો નેક્સ્ટ ગોલ છે આઈઆઈટી જેઈ એડવાન્સને ક્રેક કરીને એમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક લાવવાનો અને આઈઆઈટી બોમ્બે સીએસમાં કોમ્પ્યુટર ફ્રી સીટ હાસિલ કરવાનું કૌશલ પણ આપણે પૂછવા માંગીશું કૌશલ તમારો છેલ્લો આ જે કર્યું છે ક્યાં કહે કે ક્યાં ગોલ હૈયા ગોલ મેરા ભી આઈઆઈટી બોમ્બે મેં કમ્પ્યુટર સાયન્સ લેના હૈ તાકી મેં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બન શકું ઓર ઉસમે થોડા ઉસ ફિલ્ડ મેં થોડા આગે બઢ શકું તો આ હતા કૌશલ અને હર્ષુલ કે એ જે મેન્સ જે છે તેને પરિણામ જે જાહેર થયું છે જેમાં ટોપ કર્યું છે અને પરિવારમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આણંદના તારાપુરમાં પીઆઈ વિજય ચારણને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરાયા છે થોડા સમય પહેલા એસઓજી પોલીસે ચોપન લાખથી વધુના લોખંડના સ્થળીયા પકડ્યા હતા અને જે અંગે પીઆઈની નિષ્કાળજીના કારણે કાળજી જે હતી નિષ્કાળજીને કારણ બતાવી અને કાર્યવાહી કરાઈ હતી અમદાવાદના કાલુપુર વિસ્તારમાં થોડા દિવસે ખૂની ખેલ ખેલાયો છે યુવકને ક્રૂરતાપૂર્વક તલવારના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ આરોપીઓને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ સરા જાહેર હત્યાને અંજામ આપ્યો જેના સીસીટીવી સામે આવ્યા જો કે ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે જ આ બનાવ બન્યો લગ્નની અદાવત રાખી અદાવત સમયે જમવા બાબતે થયેલ બોલાચાલી ના કારણે હત્યાને અંજામ અપાયો છે સમગ્ર ઘટના મામલે કાલુપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે પાંચકુવા નજીક એક જગ્યા ઉપર રિક્ષામાં બેસેલા માણસને જે મરણ જનાર છે જે વટવાના છે તેઓને છરી મારી તથા બીજા તીક્ષ્ણ તૈયારી મારી અને હત્યા કરવામાં આવેલ છે આ બાબતની ગુના ગુનો નોંધી

મારી છોકરી પાંચ વર્ષની હતી ઘરે બેરામન કરીને છે આ રૂપિયા માંગતો હતો અને ઘરે છોકરી હતી ઘરે પોલીસ ચોકી હતા મારી છોકરો એમ કે લાવ મારા પૈસા મરે એટલે પાંચ વર્ષ ની બાર કે પૈસા આપે એ વ્યક્તિ આ ઘરે મારી છોકરી એટલે તેને દિવસ શબ્દ બોલી અને પૈસાની માંગ કરી હતી તો મારી છોકરી ડરી ગઈ હતી અન્યથા એ અમને ખબર નહોતી ને હાંજે એ અરસામાં અમે જમતા હતા ને એવામાં પાછો આવ્યો અને અમારી પાસેથી માંગ કરી અને એમણે કીધું કે ભાઈ હમણાં અમારી પાસે પૈસા નથી તો હાલ મારી ભેગ હોય કે તને ખબર પડે મારી ઘરવાળી કીધું ભાઈ પોલીસ વાળા ભેગું જવાની ના પડી તમારે બોલું એ અરજી અનુસંધાને પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ધીરધાર અરજી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને જે ગુના અનુસંધાને ટોટલ ત્રણ આરોપી શૈલેષ સોલંકી અશ્વિન સોલંકી અને મેરુ રબારી નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઘણી વખત અરજદારને અમુક બાબતે સંતોષ ન થતા હોય તેથી તે રજૂઆત માટે જતા હોય છે

આણંદના ઉમરેઠમાં ચોરીનો મામલો સામે આવ્યો છે પૂજારા શોરૂમની પાછળની દિવાલ તોડી તસ્કરોએ લાખોની ચોરી કરી ઉમરેઠ પોલીસ સ્ટેશનની પાંચસો મીટરની અંદર જ આ ચોરી થઈ છે જેના કારણે પોલીસને આ ચોરી મોટો પડકાર સાબિત થઈ રહી છે અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ ગુજરાતી સાથે નમસ્કાર